નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્યામ સર એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે અભ્યાસ કરવાના છીએ ધોરણ 10 ગણિત પ્રકરણ નંબર 3 વિચલ સુરેખ સમીકરણ યુગ્મ, તેમની અંદર સ્વાધ્યાય 3.3, તેમનો પ્રશ્ન નંબર 3 અને તેમનો દાખલા નંબર 6. જો વિદ્યાર્થી મિત્રો તમે સૌ પ્રથમ વખત ચેનલ પર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન ઓન કરો કે જેથી આવનાર દરેક વિડીયોનો નોટિફિકેશન તમને મળી રહે. અને હવે આપણે શરૂ કરીએ છીએ દાખલા નંબર 6. 5 વર્ષ પછી જેકબની ઉંમર તેના પુત્રની ઉંમર વર્ષમાં, એટલે કે એની ઉંમર વર્ષમાં આપેલ છે, એના કરતા 3 ગણી હશે. કેટલા વર્ષ પછી રકમ સમજી લીધી? તો દાખલો છે એ ચુટકીઓમાં સોલ્વ થઈ જશે. 5 વર્ષ પછીની વાત થાય છે એક શરત માટે. બીજી શરત મેં એવું કીધું છે કે 5 વર્ષ પહેલા જેકબની ઉંમર તેના પુત્રની ઉંમરથી 7 ગણી હોય તો તેની વર્તમાન ઉંમર શોધો. અહીંયા આપણે વર્તમાન ઉંમર શોધવાની છે 5 વર્ષ પછીની ઉંમર અને 5 વર્ષ પહેલાની ઉંમર ઉપર શરતો આપેલી છે. સૌથી પહેલા વર્તમાન ઉંમર ધારી લઈએ. વર્તમાન એટલે હાલની ઉંમર. ધારો કે જેકબની હાલની ઉંમર 1 વર્ષ અને તેના પુત્રની હાલની ઉંમર y વર્ષ છે, આવું આપણે ધારી લીધું. હવે 5 વર્ષ પછીની વાત થાય છે તો અત્યારે જેટલી ઉંમર હોય દરેક વ્યક્તિ, તમારી હોય, મારી હોય કે જેકબની હોય, 5 વર્ષ પછી એની ઉંમરમાં શું ફરક પડશે? કે જે અત્યારની ઉંમર છે તેના કરતાં 5 વર્ષ વધી જશે. તમારી અત્યારની ઉંમર છે, 5 વર્ષ પછી શું ફરક પડશે? કે તમારી ઉંમર અત્યારે 15 વર્ષ છે તો 5 વર્ષ પછી 20 વર્ષ થશે. તેવી જ રીતે 5 વર્ષનો વધારો થશે જેકબની ઉંમરમાં શું થશે? એમાં પણ 5 વર્ષનો વધારો થશે. એટલે કે 5 વર્ષ પછી જેકબની ઉંમર x+5 અને તેના પુત્રની ઉંમરમાં પણ એટલો જ વધારો થાય. તેના પુત્રની ઉંમર y+5 વર્ષ થશે. કે 5 વર્ષ પછી આટલી ઉંમર થશે. હવે શરત શું આપી છે? કે 5 વર્ષ પછી તેના જેકબની ઉંમર પુત્રની ઉંમરને કરતા 3 ગણી. એટલે કે જેકબની ઉંમર કેટલી ભાઈ 5 વર્ષ પછીની? તો કે x+5 અને એના પુત્રની ઉંમર કેટલી? તો કે y+5. આજે જેકબની ઉંમર છે તેની પુત્રની ઉંમર કરતાં 3 ગણી, એટલે કે પુત્રની ઉંમરના 3 ગણા હશે એટલી જેકબની ઉંમર છે. ખાસ શરત સમજો કે જેકબની ઉંમર તેના પુત્રની ઉંમરના 3 ગણા જેટલી, એટલે પુત્રની ઉંમરના 3 ગણા જેટલી ગણી? તો કે જેકબની ઉંમર. હવે આના પરથી આપણું એક સમીકરણ બની ગયું, x+5 = 3 અંદર ગુણી દો 3y+15 અને સામે જવા દો, આ ડાબી બાજુ લઈ લો, x-3y = 15 છે, 5 સામે જશે તો માઇનસ થશે, 15-5 એટલે, ચલો એક લખી દઈએ તમને સમજે એટલા માટે, તો આ 10 થશે, x-3y = 10. આને કહી દઈએ આપણે સમીકરણ 1. હવે બીજી શરત શું છે? 5 વર્ષ પહેલા, તો 5 વર્ષ પહેલાની વાત કરવી હોય આપણે, 5 વર્ષ પહેલા તો શું થાય, દરેક જેટલી હાલની ઉંમરમાંથી 5 વર્ષ માઇનસ કરી નાખવાના. 5 વર્ષ પહેલા જેકબની ઉંમર x-5 વર્ષ અને તેના પુત્રની ઉંમર y-5 વર્ષ હશે. 5 વર્ષ પહેલા આટલી હશે. તો હવે બીજી શરત શું આપી છે આપેલ શરત પરથી?
જેકબની ઉંમર તેના પુત્રની ઉંમરથી 7 ગણી. જેકબની ઉંમર એટલે કેટલી? તો કે એક્સ માઇનસ 5. તેના પુત્રની કેટલી? તો કે વાય માઇનસ 5. પુત્રની ઉંમરને 7 ગણી. પુત્રની ઉંમરને 7 ગણી. હવે એને ગણી દો અંદર, એટલે આ એમના એમ 7y માઇનસ 7 50 35. આ 5 સામે જાય તો પ્લસ થશે, આને ડાબી બાજુ લઈ લો તો માઇનસ થાય. માઇનસ 7y બરાબર માઇનસ 35 પ્લસ 5 એટલે માઇનસ 30. એક્સ માઇનસ 7y બરાબર. આ આપણું થઈ ગયું સમીકરણ નંબર 2. હવે આપણે શું કરવાનું છે? આદેશ લેવાનો છે. તો આપણે સમીકરણ 2 પરથી જ લઈ લઈએ. સમીકરણ 2 પરથી આપણે એક્સને સૂત્રનો કરતા બનાવીએ તો આ 7y સામે જવા દઈએ. એક્સ બરાબર આ માઇનસ 7y છે, સામે જાય તો પ્લસ 7y. 7y માઇનસ 30. આ થઈ ગયું આપણું સમીકરણ 3. હવે સમીકરણ 1માં એક્સ બરાબર 7y માઇનસ 30 મૂકતા, તો સમીકરણ 1 આપણી પાસે શું છે? એક્સ માઇનસ 3y બરાબર 10. એટલે એક્સની જગ્યાએ મૂકી દઈએ 7y માઇનસ 30 માઇનસ 3y બરાબર 10. હવે 7માંથી 3y જાય તો 4y. આ માઇનસ 30 છે એને સામે જવા દઈએ તો પ્લસ થઈ જશે, એટલે આ થઈ ગયા આપણા 40. 4y બરાબર 40. આપણે વાય જોઈએ તો 4ને સામે છેદમાં જવા દો, છેદ ઉડાડો 4 અને 40, એટલે આ થઈ ગયું 10. તેથી વાયની કિંમત આપણે મળી ગઈ કેટલી? 10. હવે આપણે એક્સ મેળવવો, તો સમીકરણ 3માં વાય બરાબર 10 મૂકતા એક્સ બરાબર 7y જગ્યાએ 10 માઇનસ 30 એટલે કે આ 70 માઇનસ 30 એટલે 40. તેથી આ જેકબભાઈની હાલની ઉંમર મળી આપણને 40 અને તેના પુત્રની ઉંમર મળી કેટલી? 10. તેથી આપણે લખીએ કે તેથી જેકબની હાલની ઉંમર 40 વર્ષ અને તેના પુત્રની હાલની ઉંમર 10 વર્ષ મળે છે. હવે તમારે આપેલ શરત મુજબ સરખામણી કરવી હોય તો કરી શકો. ચાલો એક શરત લઈ લ્યો, 5 વર્ષ પછી. આની બંનેની 5 વર્ષ પછી કરો તો આની થાય 10^5 = 15, આની થશે 45. તો જેકબની ઉંમર એના પુત્ર કરતાં 3 ગણી. અહીંયા 45 થયા, એના પુત્રની કેટલી હતી? તો 5 વર્ષ પછી 15, એના 3 ગણા એટલે 15 × 45 થઈ ગઈ જેકબની ઉંમર જેટલી. તો બંને શરતનું પાલન થશે જ. આમાંથી તમે વાત પહેલાંની વાત કરો તો 5 વર્ષ પહેલાં એટલે અહીંયા થઈ જાય 35, અને આની 5 વર્ષ પહેલાં એટલે 5 વર્ષ થઈ જાય. તો જેકબની ઉંમર એના પુત્ર કરતાં 7 ગણી, 7 × 5 = 35 થઈ ગઈ. બંને શરતનું પાલન થાય છે. તમારે આ રીતે વેરીફાઈ કરવું હોય તો પણ કરી શકો. હા, તો સ્વાધ્યાય 3.3ના પ્રશ્ન નંબર 3ની અંદર આવતા એમના પેટા પ્રશ્નો ફરી મળીશું નવા વિડીયોઝની અંદર નવા દાખલાઓ સાથે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. કારણ કે યુટ્યુબ પર સૌ પ્રથમ વખત અને ગુજરાતમાં સૌ પ્રથમ વખત NCERT એક્ઝામ્પલરનું સોલ્યુશન છે તે વન એન્ડ ઓનલી શ્યામ સર એજ્યુકેશન ચેનલ પર અમે મૂકી રહ્યા છીએ. તો તમારા દરેક ક્લાસમેટ સાથે વિડીયોને શેર કરો અને ચેનલને પણ શેર કરો કે જેથી એ પણ એમનો લાભ લઈ શકે. આભાર. જય હિન્દ. Thank you.